સ્ટુડન્ટ હવે જે આપણે પ્રોનાઉન ટેબલ નું જે ટેબલ વિશે જે ઇન્ફોર્મેશન મળી ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન હવે આ વિડિયો ની અંદર આપણે તેના એક્ઝામ્પલ વિશે જાણકારી લઈશું કે ભાઈ કઈ રીતે નામ સેન્ટેન્સ બને એટલે વાક્ય કઈ રીતે આપે આ ખબર ના હોય તો કઈ રીતે બને તો એમાં આપણે જોયું કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કોણ શું હતું તો કે ભાઈ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે એ આઈ શું હતું આઈ જેનો ગુજરાતી શબ્દ હતો તો કે હું આની સાથે લાગતું શું તો કે ભાઈ એમ આવું તો અત્યારે જે છે આપણે પહેલા આના વાક્ય શીખવાના છે આઈ આઈ નો ગુજરાતી મીનિંગ એટલે કે તો કે ભાઈ આઈ નો ગુજરાતી મીનિંગ થશે હું હવે આ બધા સેન્ટેન્સ છે એ જોઈએ તો સાવ ઈઝીલી છે સિમ્પલ છે તમને ઇંગ્લિશ બેઝિક શીખવા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કારણ કે તમારો પાયો જે છે સાદા વાક્ય પહેલા આવડે ને તો પછી તે હાઈ વાક્યની અંદર આપણે જઈ શકીએ અને એના માટે ટેન્સ આવડવા જરૂરી છે તો આઈ વિશેના વાક્યો આપણે સમજીએ શું આવે તો એની સેન્ટેન્સ ની અંદર જો શું આવશે તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ એ ક્યાં રાખજો એક તો પ્રોપર નામ એટલે શું તો કે વ્યક્તિવાચક નામ રાહુલ અજય સીમા મહેશ્વરી એક્સ વાય ઝેડ કોઈ પણ હોય તો કે ભાઈ પ્રોપર નામ બીજું શું તો કે ભાઈ વ્યક્તિવાચક જાતિવાચક નામ ક્લિયર છે તો એવા નામ આની અંદર લખી શકાય તમે માસ નામ લખવા બેઠો કે આઈ એમ અ મિલ્ક હું દૂધ છું તો ધેટ ઇઝ રોંગ ના ચાલે ઓકે તો એની અંદર જોઈએ આપણે કે શું આવે તો પહેલું વાક્ય આપણે એક લખીએ ફોર એક્ઝામ્પલ તરીકે એક વાક્ય લઈએ કે આઈ એમ અ ડોક્ટર શું લખું આઈ એમ અ ડોક્ટર હવે આની અંદર તમે જુઓ સેનો સેનો યુઝ થયો અહીંયા એક આર્ટિકલ કંઈક જોવા મળે છે શું કામ આર્ટિકલ મૂક્યું તો કે ભાઈ અહીંયા ડોક્ટર છે આ ખાસ આપણે અગાઉ જોયું ને કે એકબીજાના આધારે બીજું વાક્ય બન્યું બીજો ટોપિક આપણે શીખી શકીએ જેમ કે નામના આધારે પછી આર્ટિકલ જેમ આપણે ગણિત શીખવું હોય પહેલું શું કરવું પડે તો કે પહેલા આપણે એકડા શીખવા પડે પછી તો કે ભાઈ ધીમે ધીમે સરવાળા આવડે સરવાળામાંથી આપણને બાદબાકી બાદબાકી ગુણાકાર ત્યારબાદ તમે મોટા દાખલા ગણવા જાઓ સ્ટેપ બાય સ્ટેપ તમે ડાયરેક્ટ કૂદકો મારવા જાઓ તો નીચે આવે અને શું થાય તો કે ભાઈ પગ ભાંગી જાય અથવા તો નુકસાન આવે તો એ જ વસ્તુ આ શીખવા છે કે તમારે પહેલા તો સૌથી નાનું સ્ટેપ લેવા પછી એના બીજું સ્ટેપ એ રીતે જાણો ડાયરેક્ટ કૂદકો મારવા જાય એક આ બધું ખાઈ લે તો ભેર પડે નહીં એના માટે પહેલા સમજ અહીંયા શું કીધું કે ભાઈ આઈ એમ અ ડોક્ટર શું થશે ગુજરાતી તો કે ભાઈ હું ડોક્ટર છું આ ખાસ યાદ હું ડોક્ટર છું એવું કહેવા માંગે છે બીજું વાક્ય આપણે લેવું હોય એ એવું જ તો શું આઈ એમ અ ટીચર શું કીધું આઈ એમ અ ટીચર હું શિક્ષક હવે સમજો કે કોઈ વ્યક્તિ છે એ એમ કહે કે ભાઈ હું કૃણાલ છું તો આઈ એમ કૃણાલ હવે અહીંયા સમજવાનું છે આઈ એમ કૃણાલ હું કૃણાલ છું હવે અહીંયા જો તમને આર્ટિકલ ક્યાંય જોવા મળે છે આર્ટિકલ જોવા મળતો નથી શું કામ આર્ટિકલ જોવા મળતો નથી કારણ કે એ પ્રોપર નામ છે અને એના વિશે મેં આર્ટિકલ ભણાવ્યું ત્યારે તમને કીધું હતું શું તો કે ભાઈ હંમેશા પ્રોપર નામમાં આર્ટિકલ આવતો નથી પ્લુરલમાં પણ આર્ટિકલ આવતો નથી એટલા માટે કૃણાલ હોય મહેશ હોય અજય હોય કે પછી કામિની હોય જે પણ નામ હોય આવા નામ તમને જોવા મળે તો આર્ટિકલ મૂકવાનું નથી પ્રોપર નામની અંદર આર્ટિકલ આવે એટલે ત્યારે શું કરું આઈ એમ કૃણાલ હું કૃણાલ છું એવી જ રીતે વાક્ય આપેલું છે કે આઈ એમ કૃષ્ણ શું લખું આઈ એમ કૃષ્ણ તો ત્યારે શું યાદ રાખવાનું છે તો કે ભાઈ અહીંયા તમારે આર્ટિકલ મૂકવાનો નથી પણ અહીંયા મેં લખું શું તો કે ભાઈ આઈ એમ ગર્લ તો આર્ટિકલ મૂકવાનું થશે શું તો કે ભાઈ આર્ટિકલ એ ક્લિયર છે તો આ વાક્યમાં બધું સેમ જ છે પછી જો તમે કઈ પણ વાક્ય તમે લ્યો તો એની અંદર સેમ જ છે હું છોકરી
ગમે તે જો આઈ એમ અ ડોક્ટર આઈ એમ એન એન્જિનિયર હવે યાદ રાખજો જો અહીં એન્જિનિયર હોય તો અહીં એન કરવું પડશે ઉલટા ની એન એટલે આઈ એમ અ એન એન્જિનિયર આઈ એમ અ ફાર્મર આઈ એમ અ પોર્ટર કે જે પણ જેટલા પણ જાતિ માં આઈ એમ અ રાહુલ આઈ એમ અ મહેન્દ્ર સિંહ ધોની આઈ એમ અ યુવરાજ સિંહ તો ત્યારે આર્ટિકલ નથી મોકલતા કે શું થાય આઈ એમ અ સચિન તેંડુલકર ये वाक्य खोटू पड़े आई एम और सचिन तेंदुलकर ना इसको आवश्यक आई एम सचिन तेंदुलकर तो आ आता आई अबे ते वो बीजो जी प्रकार से और फर्स्ट पर्सन प्लूरल सुम ओके भाई वी मतलब सुम दूसरे अमे प्लूरल से बहुवचन मात्र क्लियर से अने तेरी साथे लक्ष्य सुम ओके आर इन्हीं साथे जो अंबर छे अबे आनी अंदर जो આ વાક્ય આપેલા છે ને એ જ વાક્યનો આપણે પ્લુરલ કરના કે તેમાં તમારે કઈ ભૂલ જ ના કરે હવે એક ડોક્ટર હતો શું કે આઈ એમ ડોક્ટર ઘણા બધા ડોક્ટર છે તેમના કે આઈ એમ ડોક્ટર એ રીતે બોલી ના શકે શું બોલવું પડે વી અમે ડોક્ટરો છે શું કહે છે અમે ડોક્ટરો છે ત્યારે શું થશે તો કે વી આર હવે અહીંયા જો આર મૂક્યું શું કા પ્લુરલ છે એટલે પ્લુરલમાં વર્તમાન કાળ હોય એટલે હંમેશા આર વી આર ડોક્ટર્સ શું આવશે ડોક્ટર્સ હવે અહીંયા જો એસ લાગ્યું કારણ કે એક ડોક્ટર નથી કેટલા છે એક કરતા વધારે પ્લુરલ છે એટલા માટે શું મૂક્યું ડોક્ટર્સ આ શું થઈ ગયું તો કે ભાઈ અમે ડોક્ટરો છે ક્લિયર નેક્સ્ટ આઈ એમ અ ટીચર હું ટીચર છું હવે મારે શું કરવું છે અમે ટીચરો છે ત્યારે वी आर टीचर्स अमे शिक्षको छे अमे शिक्षको छे क्लियर छे अबे अहीं वी आर कुणास एवुं करवुं केम थई सके वी आर कुणास ना थई सके शुं काम कारण के ते प्रोपर नाउन छे तो शुं थई सके we are કુણાલ એવું ના ફક્ત આ જ આનો પ્લુરલ થાય નહીં મેં તમને પાસે સિંગ્યુલર પ્લુરલ ભણ્યા ત્યારે મેં તમને જણાવ્યું કે ભાઈ પ્રોપર નાઉનનું પ્લુરલ પ્લુરલ થશે નહીં ચોથું જે છે એને આપણે જોઈ લઈએ શું લખો આઈ એમ અ ગર્લ હું છોકરી છું એક કરતા વધારે હોય તો શું થશે we are girls ક્લિયર અમે છોકરીઓ છે તો આ થયું પ્લુરલ ક્લિયર છે બધા જ અંદર આ આવશે અહીંયા પ્લુરલમાં જોવાનું અમે અહીંયા ગર્લ્સ ની જગ્યાએ જોયું હોય કે ભાઈ બે બી તો તમારે આઈ એસ મૂકવું પડશે શું કામ કારણ કે એમ સિંગ્યુલર આવું થશે એટલે પાછું યાદ રાખવાનું તમારે આ નિયમ પણ યાદ રાખવાનો ખાલી વી આર ગર્લ નહીં કરવાનું એ ખોટું પડે શું થશે એનું પ્લુરલ કરવાનું રહેશે તો આ હતા આઈ અને વી હવે આપણે જે ઇન્ફોર્મેશન લેવાની છે તે યુ આર તો યુ ની અંદર શું આવશે તે હવે આગળના વિડિયોની અંદર જોશું ક્લિયર છે તો આ જે છે આપેલું તેને વ્યવસ્થિત રીતે લખી લેવાનું છે થેન્ક યુ